क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઇસ ગ્રેનિટો, ઇટ્સ ડિફરન્ટ. સ્વાગત આપ સૌ કોઈનું, હું યશ આપની સાથે પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. આ સપ્તાહે આપણે ચર્ચા કરવી જોઈએ તે છે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાનો વિષય, તે એટલે કે જંત્રી. હવે આ જંત્રીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, જંત્રીને લઈને સૌ કોઈ સવાલો પૂછી રહ્યા છે કે આ પહેલાં તો ખાસ જે અચાનક જ વધારાની વાત આવી તો તે છે શું, શા માટે સમગ્ર ગુજરાતભરના ડેવલપર્સ બિલ્ડર્સ જે છે તે જંત્રીનો વિરોધ કરી રહ્યા છે, કહો કે એક સાથે જંત્રીમાં જે ડબલ વધારો કરવામાં આવ્યો તેનો વિરોધ કરી રહ્યા છે. બીજો એમનો મુદ્દો હતો કે એક સાથે જંત્રી વધારા નહીં, જે વાંધા અરજીઓ હોવી જોઈએ તે વાંધા અરજી આપવા માટેનો સમય પણ ઓછો આપવામાં આવ્યો. તો એક સાથે આ બધા જ મુદ્દાઓને લઈને ડેવલપર્સ બિલ્ડર્સ તેમના એસોસિએશન બધાએ પોતાનો અવાજ ઉઠાવ્યો, તો સમગ્ર સપ્તાહ દરમિયાન ખાસું એવું એક્શન જોવા મળ્યું. તો આવનારા સપ્તાહ માટે થઈને હજુ પણ નવા ડેવલપમેન્ટ શક્ય છે તે પહેલાં સમગ્ર ગુજરાતભરના અલગ અલગ શહેરોથી આપણે આજે ડેવલપર્સ અને બિલ્ડર્સની સાથે જોડાઈશું અને તેમની સાથે ચર્ચા કરીને સમજીશું કે શા માટે તેમના દ્વારા આ રીતે પોતાનો વિરોધ અને પોતાનો અવાજ જે છે તે મૂકવામાં આવી રહ્યો છે, અને આ જંત્રીના વધારા પાછળ તેમના આશય શું છે, તેમના અમુક જે મુદ્દાઓ મૂકવાની વાત છે સરકાર સુધી અવાજ પહોંચાડવાની વાત છે તે શું છે તે પણ ચર્ચા કરીશું. તો સ્વાગત કરીએ, આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત કરીએ છીએ પરેશભાઈ આપનું. સાથે સાથે આપણી સાથે દર્શનમ ગ્રુપ વડોદરાથી સુનિલભાઈ અગ્રવાલ જોડાઈ રહ્યા છે. સુનિલભાઈ આપનું પણ સ્વાગત કરીએ છીએ. અને સાથે સાથે ક્રેડાઈ ગુજરાત ડાયરેક્ટર જસમતભાઈ વીડિયા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો આપ સૌ કોઈનું સ્વાગત. જસમતભાઈ આપના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. જંત્રીના દરનો જે વધારાનો વિરોધ છે તે વિરોધ સૌથી પહેલા તો બધા જ ડેવલપર શા માટે કરી રહ્યા છે, જસમતભાઈ આપના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. જંત્રીના દરો જે રીતે વધારવામાં આવ્યા છે ને તે ખરેખર બહુ અસહ્ય છે, અને વિરોધ એટલા માટે કરવામાં આવે છે કે રાતોરાત જો આવી રીતે કોઈ પણ દરો વધી જાય તો લોકોના વ્યવહારો ખોરવાઈ જાય, આખા પ્રોજેક્ટો બધા ગૂંચવાઈ જાય, અને અમારા બિઝનેસમાં ઘણી મોટી તકલીફો ઊભી થાય, એટલે એનો વિરોધ કરવામાં આવ્યો. પ્રોપર્ટી ખરીદનારાઓને જે જંત્રી વધે એટલે જંત્રીની સાથે સ્ટેમ્પ ડ્યુટી વધે, પેડ ઓફ FSI વધે, નવી સરહદનું જમીનનું પ્રીમિયમ વધે, એટલે સ્વાભાવિક છે કે આ બધો ભાર તો છેલ્લે ખરીદનાર ઉપર જ જાય, અને આ બધી ગણતરી કરતાં લગભગ 30-35% જેટલો વધારો લેનારે ભોગવવો પડે. બિલકુલ, તો જે રીતે જસમતભાઈ તમે સમજાવ્યું તે યોગ્ય છે, બધાને એક સાથે અસર આવે તે વાત પણ સમજમાં આવે છે. પણ પરેશભાઈ આપના પાસે આવીએ, પહેલાં તો સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. જંત્રીના જે દર છે તેને લઈને સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ રજૂઆત કરી રહ્યા છે. હવે જો રાજકોટ શહેરની આપણે વાત કરીએ, નવા જંત્રીના જે દર છે તેનાથી કેટલી અસર શું હોઈ શકે, આ રાજકોટના ડેવલપર્સ બિલ્ડર્સ શું વિચાર મૂકી રહ્યા છે અહીંયાથી પરેશભાઈ? નમસ્કાર. સમગ્ર ગુજરાત એટલે ક્રેડાઈ ગુજરાતની ટીમે નક્કી કર્યું છે કે જંત્રી દર જે વધ્યા છે આખા ગુજરાતમાં એના વિરોધમાં એક આવેદનપત્ર સોમવારે આપું. જે તે શહેરમાં આપણે વાત કરી, આપણે રાજકોટની વાત કરી તો રાજકોટ જેવા સિટીમાં ક્યાંક 1500-20,000 રૂપિયા, ક્યાંક 2000-40,000 રૂપિયા, અને ક્યાંક 10,000-70,000-60,000 રૂપિયા જેવી જંત્રી થઈ ગઈ છે. એટલે ઓલમોસ્ટ 200%થી માંડીને 2000% સુધીનો જંત્રીમાં ભાવવધારો થયો છે, જેની ઘણી બધી સાઈડ ઇફેક્ટ આવી શકે એમ છે. જેમ કે પેડ FSIમાં જે ભરવાના પૈસા થાય જંત્રીના 30%, એમાં પણ ખૂબ મોટો ફિગર આવે છે. સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, ક્યાંક પ્રોપર્ટી ટેક્સને લિંક હોય તો જંત્રીથી એ પણ તકલીફ થાય છે. એટલે અમારે સરકારશ્રીને વિનંતી કરવાના છીએ કે જ્યાં જ્યાં જંત્રીની ઇફેક્ટ આવતી હોય એને પેડ FSIની એનાથી અલગ કરી અને સ્ક્વેર મીટર ઉપર એના ભાવ ફિક્સ કરે.
બિલકુલ. તો રજૂઆત અહીં ખાસ દર્શક મિત્રો એ જ બધા તરફથી કરવામાં આવી રહી છે કે જે પ્રકારે અચાનક વધારો કરવામાં આવ્યો, પ્લસ ડબલ વધારો કરવામાં આવ્યો છે, તેને લઈને સીધી જ અસર લોકોના ખિસ્સા સુધી પડી શકે તેમ છે. તો તેને લઈને પણ અહીં રજૂઆત. હવે સુનિલભાઈ આપના પાસે આવીએ, જંત્રીના ભાવ વધારાની જે અસર છે તેને લઈને સમજીએ. વડોદરાના ડેવલપર્સ બિલ્ડર્સ કયા પ્રકારે પોતાનો મત રજૂ કરી રહ્યા છે, તમે કઈ રીતે સમજી રહ્યા છો, જો આ વધારો થાય છે તો તેની શું અસર હોય શકે? જંત્રીના નવા દર આવવાથી ઘણી અસર પડશે. પર્ટિક્યુલરલી જે જૂના સોદા થયેલા હોય, જેને નવી સરહદની જગ્યાઓ લીધેલી હોય, એના પ્રીમિયમ આ તે બધામાં ઘણો વધારો આવે. અચાનક મેન્ટલી લોકો પ્રિપેર ના હોય, 2011 પછી એક સાથે આ વધારો આવી રહ્યો છે. દર વર્ષે અગર 5-5% કે ઇન્ફ્લેશન પ્રમાણે જો વધતું હોય તો જનરલી કોઈને નડે નહીં, એટલે કોઈ પ્રિપેર ના હોય એટલે બધાને અસર તો પડવાની જ છે આમાં. બિલકુલ, તો અસર બધાને જ પડશે તે વાત યોગ્ય છે, પણ સરકારે જે રીતે ડિસિઝન લીધું છે અને વાંધા અરજીની વાત પણ અહીં મૂકવામાં આવી છે તે પણ અહીંથી ખાસ સમજીશું. પણ જસવંતભાઈ તમારા પાસે આવી, હવે શા માટે એક સાથે વધારાના પણ વિરોધ થઈ રહ્યા છે? મતલબ કે સરકાર જો એક સાથે આ ડબલ વધારો કરી રહી છે, તમારા તરફથી પ્રેસ કોન્ફરન્સમાં પણ એવી જ વાત મૂકવામાં આવી હતી કે એક સાથે વધારો ન થવો જોઈએ, શા માટે આ પ્રકારની સ્થિતિ, આનાથી શું ફરક પડી શકે જો એક સાથે વધારો કરવામાં આવે છે તો, અને જો ટુકડે ટુકડે વધારો કરવામાં આવે તો શું ફરક પડે? ઓલ ઓવર શહેરમાં એટલે કે આખા ગુજરાતમાં જંત્રીના ભાવ વધે છે અને એની અસર બધાને જ થાય છે. જે મેં કીધું કે ભાઈ છેલ્લે ખરીદનારને 30-35% જે બોજો સહન કરવાનો આવશે ભાવ વધારવાનો, એ દરેકને લાગુ પડવાનો, શહેર હોય, નાનું શહેર હોય કે મોટું શહેર હોય, દરેકને જ લાગુ પડશે. અચ્છા, અને જસવંતભાઈ વધુ એક સવાલ મારે તમારા તરફ એ જ પૂછવાનો છે કે જે રીતે મેં આ એક મુદ્દો સમજવાની કોશિશ કરી જસવંતભાઈ, કે શા માટે એક સાથે જો વધારો થઈ જાય તો વધારે અસર પડે તેમ છે સરકારે જે ડબલ વધારો કર્યો તે, અને શા માટે તમે એવી રજૂઆત કરી રહ્યા છો જસવંતભાઈ કે હવે જે આ વધારો થઈ રહ્યો છે તેમાં અમુક દર વર્ષે અમુક રેટ જે છે તે પ્રમાણે જંત્રી વધવી જોઈએ, ન કે એક સાથે વધારો થવો જોઈએ? પહેલાં આની પહેલાં આનંદીબેને 2011 એક વખત જંત્રી વધારો થયો હતો, ત્યાર પછી એનો ખૂબ વિરોધ થયો અને જંત્રી એ વખતે ઘટી હતી. એ વખતે પછી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે હવે દર વર્ષે 9-10% વધારો કરવામાં આવશે અને બજાર કિંમતને ચેક કરીને કરવાનું રહેશે. પણ સરકારે 2011 પછી કોઈ જંત્રીનો વધારો જ ન કર્યો, એટલે કોઈને કંઈ ખબર ન હોય. જો દર વર્ષે વધે તો દરેક લેનારને વેચનારનું માઇન્ડસેટ હોય કે હવે આપણે આટલો વધારો થવાનો છે, તે પ્રમાણે દરેક આયોજન કરે, વેચનાર અને લેનાર. તમે રાતોરાત પછી 200%, 500%, 1000% વધારી દો તો એ લોકો તો કોઈ સહન જ ન કરી શકે. તમે સમજાવ્યું તો યોગ્ય છે. પરેશભાઈ પાસે જઈએ રાજકોટ, કે જે રીતે એક સાથે વધારાની વાત આવી રહી છે તે એક સાથે વધારાને બદલે જો અમુક વધારો કરવામાં આવે દર વર્ષે તો તેનાથી શું પરિવર્તન થઈ શકે? પરેશભાઈ, એક સાથે વધારો કરવામાં આવી રહ્યો છે જે ઓલમોસ્ટ ડબલ કરવામાં આવી રહ્યો છે, તેનો શા માટે વિરોધ? અમે સરકારને એવી પણ રજૂઆત કરવાના છીએ કે એક સાથે જંત્રી દરનો વધારો ન કરે. ગયા વર્ષે આપ જોયું હશે કે એક સાથે જંત્રી ડબલ કરવા દેવામાં આવી હતી અને અમે ત્યારે પણ એવું કીધું હતું કે દર વર્ષે 8% કે 10% દરે જો જંત્રીમાં વધારો કરવામાં આવે તો માર્કેટ એ ખમી શકે અને જે સોદા થયા હોય, જે ફ્લેટના દુકાનોના એક પ્રોજેક્ટ 3-4 વર્ષ બનતો હોય તો એમાં પણ કંઈ અટકે નહીં, કેપિટલ ગેઇનના ઇસ્યુ ન આવે. તો દર વર્ષે જો 8-10% દરે જંત્રી વધે તો ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીને અને સરકારશ્રીને બંનેને ફાયદો છે. ડેફિનેટલી, તમે સમજાવ્યું તેમ. સુનિલભાઈ પાસે પણ જઈએ અને સમજીએ. સુનિલભાઈ, વડોદરાની સ્થિતિ પણ સમજીએ, કેમ કે એક સાથે વધારાની વાત જે છે તેને લઈને પણ ખૂબ જ બધી ચર્ચા થઈ રહી છે. તો સુનિલભાઈ, હવે એ સમજાવો કે એક સાથે જે આ ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે, જંત્રી સીધી અમુક વિસ્તારોમાં તો ડબલ થઈ રહી છે, અમુક જગ્યાએ તો તેનાથી પણ વધુ વધી છે, જો આવું નથી થતું અને અમુક દર વર્ષે વધારો થાય તો તેનાથી શું ફરક પડે? ટુકડા ટુકડામાં વધારવાથી લોકો મેન્ટલી પ્રિપેર રહે ને. દર વર્ષે જે રીતે ઇન્ડેક્સ ગોલ્ડમાં અને બધામાં ઇન્ડેક્સ આવે છે ટેક્સના પર્પઝથી, એ રીતે બી આમાં 2-3 વર્ષના લોટમાં દર વખત વધતું હોય તો જનરલી કોઈને બહુ ખ્યાલ ના આવે અને એનો ઉવાપો બી ના થાય અને કોઈને અચાનક બર્ડન બી ના, ડીલ કરતા પહેલાં બધા મેન્ટલી પ્રિપેર્ડ હોય કે ભાઈ અમારે આ ચૂકવવાનું છે. અચાનક આવવાથી તો બધા એકદમ બધાને કોઈના બજેટમાં કે કોઈના કેલ્ક્યુલેશનમાં આ વસ્તુ હોય નહીં. જંત્રી વધારવાથી
એફએસઆઈના પૈસા અને આ બધું વધતું હોય એટલે લગભગ મોકું પડે બધાને. બિલકુલ, તો તમે સમજાવ્યું તે પ્રમાણે આ યોગ્ય રજૂઆત છે અને સરકાર સુધી આ વાત પહોંચાડવી પણ જરૂરી છે, તો તેના ઉપર પણ આપણે નજર રાખીશું. પણ આગળ વધીએ, હવે એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીશું. બ્રેકમાં આપનું સ્વાગત છે. આગળ હવે આપણે ચર્ચાને આગળ વધારીશું અને સમગ્ર ગુજરાતભરની પરિસ્થિતિ જે આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તેને આગળ વધારીએ. હવે આપણે ચર્ચા કરીએ, જસવંતભાઈ તમારા પાસે આવીશું. ક્રેડાઈ સહિત અલગ અલગ સંસ્થાઓ બધી જ માંગ કરી રહી છે કે આ જે જંત્રીનો વધારો છે તેનો સમયગાળો પણ વધારવામાં આવે અને તેને લઈને પણ સ્વાભાવિક જરૂરિયાત જે છે તે જરૂર જોવા મળી રહી છે. તો આ મુદ્દે પણ ખાસ વાત કરીએ અને જસવંતભાઈ સાથે સાથે વધુ એક મુદ્દો એ પણ સમજવાની કોશિશ કરીએ કે જ્યારે સમગ્ર ગુજરાતભરમાં લોકો વાત કરી રહ્યા છે, સરકાર પણ હવે થોડું માનવાની કોશિશ કરી રહી છે કે એક સાથે આ વધારો ન કરે, થોડું વાંધા અરજીને લઈને સમય વધારવાની વાત પણ હતી, તો તે પણ કદાચ સરકાર તરફથી થોડું હવે લીલી ઝંડી મળી છે આપણે. અમે એટલા માટે માગીએ છીએ કે એક તો સરકારે જે એક મહિનાનો સમય આપ્યો છે એ સમયમાં લોકોને કોઈને સમજ નથી, ઓનલાઈન વાંધા રજૂ કરવાના એ કોઈને આવડતું નથી, કોઈને કંઈ ખબર નથી, કોઈ કંઈ જોતું નથી. એટલે અમારું કહેવાનું એવું છે કે આનો થોડોક લોકો સુધી અસર થાય, લોકોને સમજણ પડે, લોકોને સમજાય, એના માટે થોડો સમય જોઈશે. નહીં તો આમાં શું છે, કોઈને ખબર જ નહીં પડે અને રાતોરાત મહિનો પૂરો થઈ જશે અને પછી જંત્રી વધી જાય તો મોટી તકલીફ ઊભી થાય, એટલા માટે અમારે સમય જોઈએ છે. બિલકુલ, રાજકોટ પરેશભાઈ તમારા પાસે પણ આવીએ. ક્રેડાઈ સહિત બધી જ સંસ્થાઓ માંગ કરી રહી છે કે આ જે વાંધા અરજીઓ માટેનો સમય છે તે પણ એક મહિનાનો ઓછો હતો એટલે જ સરકારે હવે તેને વધાર્યો છે. તો આ વધારવાની જરૂર શા માટે છે તે ખાસ સમજાવો. અમે એવું માનીએ છીએ કે સરકારશ્રીને આ બધું જંત્રી તૈયાર કરવા માટે 17-18 મહિનાનો સમય લાગ્યો. હવે વાંધા સૂચન માટે એક મહિનાનો સમય એ ખૂબ ઓછો સમય છે. બીજું, એમાં ઓનલાઈન વાંધા નાખવાની વાત હતી તો ઓનલાઈનમાં તો સામાન્ય વ્યક્તિ ઓનલાઈન વાંધો ન નાખી શકે એવી વ્યવસ્થા હતી, એટલે અમારી ડિમાન્ડ હતી કે ઓફલાઈન વાંધા સૂચનો સ્વીકારવામાં આવે અને એ તાલુકા સ્પ્લેસ ઉપર, જિલ્લા સ્પ્લેસ ઉપર સ્વીકારવામાં આવે અને અમને પણ એક સમય આપવામાં આવે જેના હિસાબે અમે પણ સર્વે કરી શકીએ કે આ જંત્રી દર કેટલો હતો 2021માં, 2023માં કેટલો થયો, 2024માં હવે સૂચિત જંત્રી દર કેટલો વધારો થયો, એના માટે થઈને અમે 31/3/2025 સુધીનો સમય માગવામાં આવ્યો છે અમારા એસોસિએશન થકી. બિલકુલ, સુનિલભાઈ વડોદરામાં પણ આપણે સમજવાની કોશિશ કરીએ, જે પ્રકારે બધા જ ડેવલપર્સ બિલ્ડર્સ કહી રહ્યા છે કે જંત્રી વધારા માટે સરકારે થોડો સમય વધારે આપવો જોઈએ, ક્રેડાઈ અને બાકી સંસ્થાઓ તરફથી તો લગભગ માર્ચ એપ્રિલ સુધીનો સમય માગવામાં આવ્યો છે, પરંતુ તમે કઈ રીતે જુઓ છો આ સ્થિતિને, તથા જે પ્રોજેક્ટ રનિંગ છે તેને આ જંત્રી વધારાને લઈને કઈ રીતની અસર પડી શકે તે પણ સરસારે સમજાવો. એવું સાંભળવા મળ્યું છે કે જંત્રી માટે એપ્રિલ સુધીનો સમય છે, તો લગભગ તો બધા એ ત્યાં સુધી તૈયાર થઈ જશે. લેકિન જેને ઓલરેડી પ્રોપર્ટી લઈ લીધી છે અને જે કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું છે અને જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એમાં આ જંત્રી વધારાથી બાયરને બહુ જાજો મારા હિસાબે નહીં ફરક પડે, કારણ કે ઓલરેડી જે તૈયાર માલની જંત્રી છે એ તો અત્યારે જે નવી જંત્રી પ્રમાણે બી મેચ થઈ જશે, એવું નયા અત્યારે જેને લીધેલા છે એમને ફરક નહીં પડે. લેકિન જે નવા પ્રોજેક્ટ આવશે અને નવી રજા ચિઠ્ઠી છૂટશે અને નવા પ્લાનિંગ પ્રમાણે નવું આવશે એમાં ઘણો ફરક પડશે. એમાં પરચેસ એફએસઆઈના અને જમીનના અને બધા બહુ મોંઘું થશે, એનાથી જમીનના ટ્રાન્ઝેક્શન બી અટકી જશે ઘણા, કારણ કે આટલા બધા ચેકના પૈસા અને આ બધા જનરલી કોઈની પાસે હોતા નથી. બિલકુલ, હવે જે રીતે તમે સમજાવી રહ્યા છો યોગ્ય છે સુનિલભાઈ, પણ હવે જસવંતભાઈ તમારા પાસે આવીએ. પ્રોપર્ટી ખરીદનારા લોકોને સ્વાભાવિક રીતે સીધો જંત્રીમાં આ જે કંઈ પણ વધારો થવાનો છે તેનાથી શી અસર પડે, સિમ્પલી જો એ સમજવું હોય તો તેના મુદ્દે હવે આપણે ખાસ અહીંયાથી વાત કરીએ. સર, રાજ્ય સરકારને વારંવાર અમે પહેલાંય રજૂઆતો કરી હતી કે સર, તમે લોકો સાહેબ મુખ્યમંત્રીને અમે મળ્યા હતા કે જંત્રી વધારો એવો ન કરો, હજુ ગુજરાતમાં એટલું બધું કંઈ ખાસ માર્કેટ ચાલતું નથી અને માર્કેટને તમારે ધ્યાનમાં લઈને કરવો હોય તો તમે સાયન્ટિફિક રીતે રજૂ કરો. પણ સરકારને કદાચ આ જંત્રીને ભાવ ગણીને એની આવક મળતી હોય કે રેવન્યુ વધારે મળતી હોય એવો એમનો કદાચ ઈરાદો હોઈ શકે.
બિલકુલ, એટલે સરકાર મતલબ શક્ય છે કે તેના કારણે થઈને પણ થોડી ઉતાવળ કરતી હોય. પણ પરેશભાઈ, તમારા પાસે આવીએ, પ્રોપર્ટી ખરીદનારા લોકો છે, જંત્રીમાં જો વધારો લાગુ પડે છે તો તેના કારણે શું અસર પડી શકે તે પણ આપણે અહીંયાથી ખાસ સાથે સાથે સમજવું જોઈએ. તો રાજકોટના લોકોને જો જંત્રીમાં વધારો થાય છે તો તેના કારણે શું અસર પડી શકે? હું એવું માનું છું કે ઘણી બધી અસર થશે. પેઈ ડેફિસિટના સૌથી પ્રથમ તો જંત્રીના 30% અમારે ભરવાના હોય છે. એના સિવાય નવી જૂની શરતના જંત્રીના 40% અમારે ભરવાના હોય છે. સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, એટલે ઘણી બધી જગ્યાએ ભાવ વધારો આવશે. અને અમારા એક કેલ્ક્યુલેશન મુજબ પ્રોપર્ટીમાં 20-30% જેવો, ક્યાંક 20%, ક્યાંક 25%, ક્યાંક 30% જેવો ભાવ વધારો પ્રોપર્ટી લેનારને પડશે એવું અમને લાગી રહ્યું છે. બિલકુલ, તો રાજકોટમાં પણ જેમ પરેશભાઈ સમજાવી રહ્યા હતા, પરિસ્થિતિ તો સ્વાભાવિક, લોકોને સીધી અસર તેની પડવાની છે. પણ સુનિલભાઈ, તમારા પાસે પણ આવીએ, જંત્રી વધારાને કારણે જેમણે હાલમાં પ્રોપર્ટી ખરીદી છે તેમને શું અસર પડી શકે તે પણ ખાસ સમજવું જોઈએ. કારણ કે જે હાલમાં પ્રોપર્ટી ખરીદેલી છે, ઘણી જગ્યાએ એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે જેમની પાસે ઓલરેડી પરચેસ, રિસેન્ટ પરચેસ છે, કદાચ તેમને પણ વધારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડી શકે, તેમને પણ કદાચ વધારે જંત્રીના ભાવ જે છે તેને લાગુ પડતા જોવા મળે. એને ઓલરેડી ખરીદી દીધી છે, એને લગભગ મારા હિસાબે નહીં પડે વધારે પૈસા ચૂકવવાની. જે નવા પ્રોજેક્ટોમાં ફરક પડશે, જે કન્ટિન્યુઅસ પ્રોજેક્ટમાં લગભગ નહીં ફરક પડે એવું મારું માનવું છે. બિલકુલ, તો સીધા જ હવે સુરતથી ફરી એકવાર જસમંતભાઈ તમારા પાસે વાત કરીએ, જેમણે હાલમાં જ મિલકત ખરીદી છે, શું તેમને પણ વધારાની જે આ જંત્રી છે તેના માટે થોડું ઉપરની રકમ જે ટેક્સના બદલો થતો હોય છે તે અહીંયાથી ખાસ ચૂકવવો પડી શકે? જસમંતભાઈ, જંત્રી વધવાથી સમજો કે અત્યારે જે કોઈએ કંઈક ફ્લેટ લીધો હોય છે, હવે આ 20 તારીખે આપણી સમય મર્યાદા પૂરી થાય છે, સરકારમાં અમે રજૂઆત કરી છે મુદત વધારાની, કદાચ ન વધે તો એ જંત્રીનો અમલ થઈ જાય તો એ અમલમાં એ લોકોને વધારે તકલીફ પડે. બિલકુલ, પરેશભાઈ તમારા પાસે પણ આવીએ, સરકાર શા માટે થોડી ઉતાવળ કરતી હોય એવું લાગી રહ્યું છે અહીંયાથી જંત્રી વધારા માટે થઈને? સ્વાભાવિક છે કે એમનો આશય જે છે તે હોય કે જે જંત્રી ભાવ અને બજાર ભાવની વચ્ચેનો તફાવત છે તે પૂરો કરવાની કોશિશ સરકાર અહીંયાથી કરી રહી છે. પરંતુ તેમ છતાં પણ આ જે પહેલાં આપણે જેમ જાણ્યું હતું કે વાંધા અરજી માટે પણ 1 મહિનાનો જ સમય હતો જેને વધારી દેવામાં આવ્યો, હવે તો આ ઉતાવળ શા માટે હોય શકે? ખૂબ અનબેલેન્સ લાગતું હતું વાસ્તવિક અને જંત્રી વાસ્તવિક ભાવને જંત્રીમાં સરકારશ્રીને એવું લાગતું હતું, એટલે સરકારશ્રીએ નક્કી કર્યું કે આપણે જંત્રી ભાવ વધારો કરવો જોઈએ. ડબલ જંત્રી જ્યારે કરી ત્યારે અમે એવું કીધું હતું કે સાયન્ટિફિક ધોરણે સર્વે કરાવીને આપ જંત્રી કરાવો, અને ત્યારે પણ અમારી ડિમાન્ડ એવી હતી કે તમે દર વર્ષે એક ભાવ વધારો નાખો. એટલે સરકારશ્રી પછી સર્વે કરીને આ જંત્રીનો ભાવ વધારો નાખ્યો છે. પણ અમારી અત્યારે રજૂઆત એવી જ છે કે આ ભાવ વધારો એક હારે નહીં, તમે દર વર્ષે 8-10% નાખો એ અમારી નમ્ર વિનંતી છે. બિલકુલ, એટલે મેઇન રીઝન એ છે કે લોકો જે કિંમત ચૂકવી રહ્યા છે અને સામે જે બજાર ભાવ અને જંત્રી ભાવ બંને વચ્ચેનો જે તફાવત છે, જંત્રીને હવે એટલા માટે જ સરકાર વધારી અને આ બંનેને બેલેન્સ કરવાની કોશિશ કરી રહી છે. બ્રેકનો સમય, બ્રેક બાદ ફરી એકવાર પ્રોપર્ટી કેપિટલમાં આપણી આ રજૂઆતને આગળ વધારીએ. સ્વાગત છે. આપણે સમજી રહ્યા છીએ કે જે પ્રકારે જંત્રીના ભાવો વધ્યા તેના કારણે આપની મિલકતને, નવી શોપિંગને શું અસર પડી શકે. હવે જઈએ વડોદરાથી, સુનિલભાઈ આપણી સાથે છે, સુનિલભાઈ પાસેથી સમજીએ કે જે જંત્રી વધારાની જે સમગ્ર આ પ્રક્રિયા છે, સરકારે આના માટે થઈને શું એક SOP બનાવવી જોઈએ સુનિલભાઈ, કે જેનાથી આટલું જે એક સાથે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, વાંધા અરજીનો સમય ઓછો હોય, અમુક જગ્યાએ જંત્રીના ભાવો કેટલા વધ્યા છે તે પણ સમજમાં ન આવે, વચ્ચે મેં સાંભળ્યું કે જૂનાગઢમાં તો લોકોને એ પણ નથી ખબર કે TP નંબર શું છે એમનો, જો TP નંબર ન ખબર હોય તો તે વાંધા અરજી કઈ રીતે આવી શકે, તો કયા પ્રકારની એક સિસ્ટમ ઓફ પ્રેક્ટિસ હોવી જોઈએ કે જેના કારણે આવી તકલીફોનો સામનો સરકારના જે કંઈ પણ સ્ટેપ્સ છે તેનાથી લોકોને ન કરવો પડે? અમારા જંત્રીમાં ઘણી જગ્યાએ જંત્રી કેવું છે કે માર્કેટ રેટ કરતાં બી વધારે છે, બધી જગ્યાએ એક સરખી રીતે જંત્રી કે એક સરખી વધે ના ચાલે, અમુક જગ્યાએ જે રીતે અમારી બજારમાં વેલ્યુ રોડની સાઇઝ પ્રમાણે હોય છે, કેટલું અંદર એના પ્રમાણે હોય છે, 30 મીટર છે કે 18 મીટર કે 12 મીટર, એ પ્રમાણે દરેક જગ્યાની જંત્રી અલગ હોવી જોઈએ. એના બદલે બધે ફ્લેટ જંત્રી કદાચ આ લોકોએ વધારી છે, એટલે એમાં વધારે કદાચ પ્રોબ્લેમ આવી શકે.
ઓકે જસમતભાઈ, આપના પાસેથી પણ હું આજ મુદ્દે ચર્ચા કરવા માંગીશ કે જેમને અહીંયાથી ખાસ મિલકત ખરીદી છે, આ સરકાર તરફથી જે કંઈ પણ આ સમગ્ર પ્રક્રિયા ચેન્જ કરવામાં આવી તેના કારણે થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે, તો કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયા સરળ થઈ શકે જસમતભાઈ, એ મુદ્દે હવે આપના પાસેથી સમજીએ. સરકારે ખરેખર જંત્રી વધારવી જ હોય તો જે પહેલો પરિપત્ર છે એ પરિપત્રને ધ્યાનમાં રાખી દર વર્ષે, મહારાષ્ટ્રમાં પણ આવું જ છે કે એ લોકો દર વર્ષે 1 એપ્રિલથી જંત્રીનો સર્વે કરે, જે જગ્યાએ ભાવ વધ્યા હોય ત્યાં વધારે, ઘટે ત્યાં ઘટાડે, અને એ રીતે તબક્કાવાર વર્ષવાઈઝ દર વર્ષે અમુક ટકા વધારે તો કોઈ વાંધો ન આવે. બિલકુલ, તો આ મુદ્દો અહીંયાથી ખાસ બની રહ્યો છે કે એક સાથે ન વધારે, દર વર્ષે થોડો થોડો વધારો કરે, તે પણ અહીંયા જસમતભાઈ સમજાવી રહ્યા હતા. પરેશભાઈ, તમારા પાસેથી જેમણે હાલમાં જ મિલકત ખરીદી છે તેમના માટે અસમંજસનું માહોલ છે, કેમકે અમુક એવા અહેવાલો હતા પણ ખરા કે જેમણે હાલમાં મિલકત ખરીદી છે તેમને પણ કદાચ વધુ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડી શકે, તો શું તમને એવું લાગે છે કે જેમણે હાલમાં મિલકત ખરીદી છે અથવા તો રિસેન્ટ હવે તેઓ પરચેસ કરવા જઈ રહ્યા છે, તેમને જ્યાં સુધી અનાઉન્સમેન્ટ નથી આવી જતી જંત્રીના વધારાની ત્યાં સુધી આ રકમ વધારે ચૂકવવી પડી શકે? પરેશભાઈ, જેને મિલકત ખરીદી છે એને વધારાની રકમ અત્યારે ચૂકવવી નહીં પડે જો જૂની જંત્રીમાં દસ્તાવેજ થઈ જાય તો. જો નવી જંત્રીમાં દસ્તાવેજ કરવાનો વારો આવ્યો, મતલબ 6-8 મહિના પછી જો એ લોકો દસ્તાવેજ કરવાનો વારો આવ્યો, તો મારા ખ્યાલથી બિલ્ડર અને લેનારને આ બેને વચ્ચે બહુ સમસ્યા ઊભી થશે અને એનું સમાધાન કોઈ નહીં કરાવી શકે. રેરામાં ઘણા બધા પ્રશ્નો થશે, કેપિટલ ગેઇનના ઘણા બધા પ્રશ્નો થશે, એટલે એમાં પણ અમારી એવી ડિમાન્ડ છે કે રજિસ્ટર હાથાગઢ હોય એને જૂની જંત્રીમાં સરકારશ્રીએ દસ્તાવેજ નોંધી દેવા જોઈએ, જેથી આ બધા પ્રશ્નો ન થાય અને લેનારને પણ જૂની જંત્રી મુજબ દસ્તાવેજ થાય તો ભાવ વધારો લાગુ ન પડે. બિલકુલ સુનિલભાઈ, આપના પાસે પણ એ જ મુદ્દો, જંત્રી વધારાની સીધી કે આડકતરી બિલ્ડર અને બાયર બંને પર કંઈક અસર થતી હોય છે, તો એ શું અસર હોઈ શકે અને જે રીતે હવે આ એક ફાઇનલ કન્ક્લુઝન, આપણે કેમકે શો પણ સમાપ્તિના તરફ આગળ વધી રહ્યા છીએ, તો એક ફાઇનલ કન્ક્લુઝન જંત્રીના વધારાને લઈને જે તમે પણ અત્યાર સુધી રજૂઆત જોયેલી છે તેને જોતા શું હોઈ શકે તેની પણ વાત કરીએ. મારા હિસાબે બધાની વિચારવાની વસ્તુ અલગ છે, બિલ્ડરોને તો આમાંથી એટલો ફરક નહીં પડે, ઇનડાયરેક્ટ બધાને ફરક પડશે કે ભાઈ બધું કોસ્ટિંગ મોંઘું થશે, તો બધું એ તો છેલ્લે તો કસ્ટમર પર જ લોડ દેવાનો છે. એટલે નવા જે બી પ્રોજેક્ટ આવશે એમાં ફરક પડશે, નવું ડેવલપમેન્ટ આવશે એ અટકી જશે કદાચ. એ શક્ય છે કે થોડા સમય માટે થઈને નવું ડેવલપમેન્ટ થોડું સ્લો થઈ જાય, નવા લોન્ચીસ સ્લો થઈ જાય, તે પણ શક્ય અહીંયાથી બની શકે છે. પણ જસમતભાઈ, અંતિમ સવાલ આપને મારો એ રહેશે કે સરકારે જે રીતે જંત્રી મામલે આ વધારો કર્યો, પછી અચાનક જ તમારે રજૂઆત કરવી પડી, લોકોમાં પણ અસમંજસનો માહોલ છે, તો એવી કઈ સિસ્ટમ ઓફ પ્રેક્ટિસ હોવી જોઈએ? તથા બીજો મુદ્દો, સરકારે 1 મહિનાનો સમય જે વાંધા અરજી માટે હતો તે વધારી દીધો છે, એટલે 20 ડિસેમ્બરને બદલે તેને 20 જાન્યુઆરી કરી છે, જેમ તમે પણ રજૂઆત કરી રહ્યા હતા કે આટલા ટૂંકા સમય માં વાંધા અરજી પૂરી ન થાય, તો એ એક મુદ્દો સરકારે માન્યો છે. ઋષિકેશ મંત્રી જે છે તે ખાસ આપણા ઋષિકેશભાઈ પટેલ, તેમણે પણ અહીંયા આ સમગ્ર મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, તો આ મુદ્દે તમારા તરફથી આ જે 1 મહિનો વધાર્યો છે તેને તમે કેવી રીતે જુઓ છો? હવે સરકારે જે 20 જાન્યુઆરીની આપ વાત કરો છો, હજી અમને ક્રેડિટને જાણ નથી, પણ આપણે 20 જાન્યુઆરી અમારી દ્રષ્ટિએ પણ સમય ઓછો જ પડવાનો છે. અમે 31 માર્ચ સુધીનો સમય માગ્યો છે, કારણ કે આટલા વર્ષ સુધી જે જંત્રી નથી વધારી, લોકોને અવેરનેસ નથી. પહેલાં તો અવેરનેસ અમારે લાવવી પડશે, કહેવું પડશે, એના માટે સમય તો જોઈશે. બિલકુલ, તમે સમજાવ્યું તે પ્રમાણે અહીંયાથી ખાસ જસમતભાઈ બહુ યોગ્ય રીતે આ એક મુદ્દો જે છે તે ખાસ સમજમાં આવી રહ્યો છે. અને પરેશભાઈ, અંતિમ સવાલ મારો આપને એ જ રહેશે કે કઈ રીતે સરકારે ધીરે ધીરે, જેમ તમે કહી રહ્યા હતા એ પ્રમાણે, જંત્રી વધારવી જોઈએ કે જેનાથી અચાનક જ આ પ્રકારે જે તમારે પણ રજૂઆત કરવી પડે, લોકોમાં પણ આ અસમંજસનો માહોલ ન થાય, તે અહીંયાથી ખાસ એટલે એક એક સિસ્ટમ ઓફ પ્રેક્ટિસ SOP જેને આપણે કહીએ છીએ તે બનાવવી જરૂરી છે. તો પરેશભાઈ, એવા કયા મુદ્દા હોવા જોઈએ સરકારે જે ખાસ જંત્રી વધારતા પહેલાં ધ્યાન પર રાખવા જોઈએ? દર વર્ષે 8-10% જો સરકાર વધારો કરે બજાર રિવ્યૂ કરીને, આપ જોશો તો મહારાષ્ટ્રમાં એ સિસ્ટમ છે, કર્ણાટકમાં એ સિસ્ટમ છે અને મુંબઈ જેવા સિટીમાં દર વર્ષે 10% વધારો કરે છે અને ક્યારેક તો બજારની વેલ્યુ ઘટે, ભાવ ઘટે તો છત્રીમાં ઘટાડો પણ કરે છે અને દર દસ વર્ષે રિવ્યૂ મીટિંગ તો દર વર્ષે કરે તો બધાને એકદમ આરામથી ધંધા રોજગારની વાંધો ન આવે, ગવર્મેન્ટની વાંધો ન આવે.
બિલકુલ, તો ખૂબ જ સરસ રીતે આજની આ રજૂઆતમાં આપણે સમજ્યા કે કઈ રીતે આ સમગ્ર જે જંત્રીનો મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે થઈને એક વિરોધનો સામનો પણ કરવો પડ્યો. અને બધા જ ડેવલપર્સ બિલ્ડર્સ અલગ અલગ શહેરોથી, અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, બધે જગ્યાએથી એસોસિએશન્સ વતી પોતાની રજૂઆત જે છે તે મૂકવામાં આવી. સરકારે આખરે એક મહિનાનો સમય વધારે આપી દીધો છે, એટલે એ એક વાત જરૂર છે કે 20 ડિસેમ્બરને બદલે વાંધા અરજીઓ માટે થઈને એ સમય જે છે તે હવે 20 જાન્યુઆરી થઈ ગયો, પરંતુ હજુ પણ ડબલ જેટલા જંત્રી વધારાને લઈને કોઈ પરિવર્તન નથી, તો તે એક શક્યતા હજુ પણ યથાવત જોવા મળી શકે તેમ છે. તો જસમતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. પરેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે, અને ખાસ જે પ્રકારે આ સમગ્ર રજૂઆતમાં આપે ચર્ચા કરી તે માટે થઈને આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. સુનિલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો અમારી આ આજની રજૂઆત પ્રોપર્ટી કેપિટલમાં આપણે સમજ્યા કે જંત્રીના વધારાને લઈને ડેવલપર્સ શા માટે પોતાની રજૂઆત મૂકી રહ્યા છે. બીજો મુદ્દો કે અહીંયા તેઓ રજૂઆત તો મૂકી રહ્યા છે, પણ વાંધા અરજીને લઈને સરકારે જ્યારે નિર્ણય જાહેર કરી દીધો કે હા, એક મહિનો વધારે અમે આપી રહ્યા છીએ, તો તે એક મહત્વનું અપડેટ, અને સાથે સાથે જંત્રીના વધારાને લઈને બીજી કઈ અસર, તેની પણ આપણે ચર્ચા કરી. તો પ્રોપર્ટી કેપિટલમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપજો તરહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.